ਮੜੀਆ ਦੇਵੀ ਸਰਵੇ ਭੂਤੇ ਯੇ ਅਮਾ ਯਾ ਦੇਵੀ ਦੇਵੀ ਸਰਵੇ ਭੂਤੇ ਮਾਮੇਲੜੀ ਓਹੋ ਮਾਮੇਲੜੀ ਰੂਪੇ ਸੰਸਿਤਾ ਮਾਮੇਲੜੀ ਰੂਪੇ ਸੰਸਿਤਾ ਨਮਸਤ ਸੇ ਨਮਸਤ ਸੇ ਓਹੋ ਮਾੜੀ ਨਮਸਤ ਸੇ ਨਮੋ ਹਨੁਮਾ ਮਾੜੀ ਜਲ ਥਲ ਨਹੀਂ ਤੁਝ ਵਾਸ ਹੋ ਪਲ ਪਲ ਸਦਾ ਜੀ ਜਾਗਤੀ ਕਸ਼ਟ ਕਾਪੀ ਭਗਤੋ ਨਾ ਮਾੜੀ ਸਾਚਵੇ ਤਾਰਾਗਣੀ ਕਸ਼ਟ ਕਾਪੀ ਭਗਤੋ ਨਾਮਾ ਸਾਚਵੇ ਤਾਰਾਗਣੀ ਮਾਤ ਮੇਲੜੀ ਭਗਤ ਉਗਾਰਣੀ ਪਤਿਤ ਪਾਵਨ ਈਸ਼ਵਰੀ ਏ ਮਾੜੀ ਪਤਿਤ ਪਾਵਨ ਈਸ਼ਵਰੀ ਆਪਣੇ ਵਾਰ ਮਾਂ ਮੇਲੜੀ ਨੀ ਕਰਵਾਣੀ ਸੀ ਮਾਂ ਮੇਲੜੀ ਪ੍ਰਗਟ ਥਿਆ હોલ હિન્દુસ્તાન ની અંદર અત્યારે માં જાગતી જ્યોત કહેવાય ઈ માં મેલડી ની વાત કરવાની છે બાપા અનેક વર્ષો પહેલા જ્યારે આ પૃથ્વી માથે જ્યારે પાપનો જ્યારે બહુ પાપ વધતું તારે માં શક્તિને પ્રગટ થવું પડતું અમર નામનો દૈત મહાસતી પાર્વતીજીએ અમર ફૂલ અને ભસ્મા કાકણનો સોટલો બાંધેલો એ અમર નામનો દૈત જ્યારે સાયલાના સરોવરમાં એ રાતડિયા રણમાં જ્યારે રૂવો ભરાયો બાર બાર ગૌ માથે ફૂંકની ઘા કરે કોઈ દેવી દેવસ્થાન કોઈ એના પાસે જઈ શકે નહીં આવી મહાન શક્તિ ઈમાં આજ્ઞા શક્તિ ધીરે ધીરે બધા દેવી દેવસ્થાન આવેલા પણ ઈ દૈત્યને મારવાનો કોઈ લાભ ફાવે નહીં એ વખતે ઈ માં આજ્ઞા શક્તિ પણનો મેલ સોળી પોતે પોતા સરોવરમાં સ્નાન કરવા જાય છે ઈ સમયે પણનો મેલ સોળી નાની એવી બાળકી બનાવી હાથમાં નાની એવી એક ખાંડુરી સરી આપી ચાર ચાર તહુના બાબરકા અને ઈ માં પોતે સ્નાન કરી અને હાલી નીકળે છે પણ ધીરે ધીરે માતાજી ડગલા ફરતા જાય છે આ તો માં સતી આદ્યા શક્તિની બનાવી લીધી બાપા બન્યું એવું દૈત હુકું ગાનું કરકું હુકી ગા મરેલી પીડેલી એની અંદર ઈ આત્મા ગરી ગયો કોઈ દેવી દેવસ્થાન કોઈ જઈ શકે એવું નહોતું મહાસતી આદ્યા શક્તિ બધા 33 કોટી દેવસ્થાનનો મેળો વિચાર કરે છે ઓહો જીતવા અમે શું કરવું મહાસતી જોગમાયા બાળા વેશમાં માં બાળકી વાત કરે કે હે માં કદાચ તમે મને 33 કોટી દેવસ્થાન મને સત આપતા હોય તો એ અમર નામના દૈત્યને
હું એને ગમે એમ કરીને કહેશે બહાર કાઢું, અને આ તો વિકરાળ કહેવાય, આમાં મહાશક્તિ છે. મહાસતી પાર્વતીએ જે અમર ફૂલને ભસ્મા કાકરનો સોટલો બાંધ્યો છે માં, ઈ એના પાસે જવું ઈ કોઈ નાની વાત નથી. કહેવતમાં કીધું છે ગરજને અકલ હોય નહીં બાપા. તેત્રીસ કોટી દિવસ તન નો જુલ મેળો વાતું કરે વાતું કરે રે મારી માતાજી રી રી રે મારી મા બાલકી આદ્યાશક્તિ કરતા માં મેલડી ઈ નનામી બાળકી ઈ સતમાં વધી જઈ, આ એની વાત છે બાપા. આત્મા ખડુડી શ્રી લઈ રે ચાર પૂના બાબર આમ જની રી રી આત્મા ખડુડી શ્રી લઈ ઈ અમર નામનો દૈત હતો નાદ ને આમ જઈ ઉભી. એવું માતાએ એવું ભયંકર સ્વરૂપ બતાવ્યું, એવું સ્વરૂપ જ્યાં આમ અમર નામનો દૈત ભાળે ઈ અહીંયાથી જે ભાગે. રાતડિયા રણમાં જ્યારે રૂવો કરાયો, બાર બાર ગૌ માથે ડુંગર ભાખર ઝકતા આવે છે, ઈ જે પાંચાળની દેવી ભૂમિકા કહેવાય મિત્રો. અને જ્યાં 33 કોટી દેવસ્થાનનો વાસ એવી જગત માથે, બાર બાર ગૌ માથે વન ખંડિયું જગે છે. મહાસતી આદ્યાશક્તિ વિચાર કર્યો કે જીતવા 33 કોટી દેવસ્થાનની અંદર કોઈ માતાજી બાકી, વિચાર કર્યો ભગવાનના સિંહાસનમાં. ઈ માં સત્રા દેવી ભગવાનનું પિંગલું હિચોળે, ઈને બોલાવવા માટે ઈ વખતે માં શક્તિ માં દેવી અને વડી દેવી કહેવાય, ઈ સમયે જે વડેખણિયા નામનો ઈ વાઘરી બનાવ્યો અને ઈ માતાજીને નાકને બોલાવવા મોકલ્યો. આ તો સતનું આ હું છે બાપા. ઈ વડી દેવીએ બનાવ્યો એના નામ વડેખણિયો. અને માતાજી પાસે જઈ હાથ પગની તાતું કાઢી આ ડાક ડમરું બનાવી જ્યાં હાડા ત્રણ ટપોડા માર્યા ને તા પાવાની દેવી વાત કરે છે. રે તારા બોલામણા થયા રે 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 માતુક નીંદર બોલામણા થયા રે તમારો જે ઝૂલ મેળો છે ગત ગંગા ભેગી થઈ છે દેવીઓની, તો તમે આવો અને જો ઈ કાર્ય કરો તો બહુ સારું કહેશે. ઈ માતાજી ભગવાન પોતે પોઢી ગયા છે, ડળાક 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 આંખમાંથી આહુડાની ધારું થઈ, ભગવાનના ગાલના ઉપર એક ટીપું પડ્યું તો ઓહો પ્રભુ બેકલન જાગી જાઓ. આમ જોયો તા માતાજી, ઓહો માં તમારે અહીંયા શું દુઃખ છે બાપા? હે પ્રભુ, મારા ત્રિલોકના નાથ, માતલોકની અંદર અત્યારે અમારો 33 કોટી દેવસ્થાનનો મેળો ભેગો થયો છે અને કદાચ ઈ મેળાની અંદર હું નહીં જઉં તો સદાશ હું નાચ બારી દઈશ. હે ભગવાન, ભગવાન વાત કરે છે, હે માં તમારે જવું એ બરોબર છે, પણ મારી શરત એટલી છે
કે અત્યારે તમે છો સતરા દેવી અને તમારામાં કોઈ ડાઘ નથી, પણ જેવા છો એવા નેવા જો તો પાછા આવજો, નકર તમારે અને મારે સેલું કા જાજા જુવાર કહેશે. ઈ વાત કરતા વાર લાગે, ઈ વખતે ઈ વદેખણીઓ વાઘરી બનાવેલો કળી કાળની અંદર અત્યારે ગુજરાત સરકારે એવું અમૂલ્ય નામ આપ્યું કે દેવી દેવી પૂજક. વાઘરીમાંથી દેવી પૂજક જે શબ્દ આવ્યો અમારી ગદગદ સાથી ફૂલાય છે બાપા. અને ઈ માં શક્તિ આગળ જઈ અમુકનું એવું રોતેક છું કે હે માં તમે અમને બનાવ્યા. તેત્રીસ કોટી દેવસ્થાન આવી ઉભારિયા. મહાદેવી વાત કરે, અરે મારી ગતગંગા, મેં તમને પ્રગટ કર્યા છે, મેં તમને પ્રગટ કર્યા છે, હું તમારો આગેવાન બનું તો બોલો માં શું તમે આગેવાન બનશો? હું તમને પહેલું મારું નામ આપું કે દેવી, અને પછી તમારું નામ પૂજાય તો તમારને તમને જાજા પ્રેમથી તમને માન સહિત તમને બોલાવે. ઈ આ માં શક્તિ બોલાવી હે કે બાપા. આપણે ટૂંકમાં વાત કરવી, ઈ માં સતરા દેવીએ ઈ જ્યારે ઈ કામ કર્યું અમર નામના દૈત્યને અમર્યું ફૂલ અને ભસ્મા કાંકણ કાળીદેવ નામની ચકલી થઈ ઈ છોડ્યું, અને અમર દૈત્યનો જ્યારે માય નાશ કર્યો, 33 કોટી દેવસ્થાને નાશ કર્યો, અને ઈ માતાજી જ્યારે શિશણિયા સરોવર નાવાઈ ગયા છે અને ઈ મસ્તા નહીં ઉખડ્યા હોય, ઈ માં પાવે પ્રગટ થઈ, ઈ માં પાવે પ્રગટાની ઈ માં કહાળી કહેવાની બાપા. બન્યું એવું મહાકાળી એમને માએ રાજ આપ્યું, 33 કોટી દેવસ્થાને પાવો સુપ્રત કર્યો. માં ગજાહીણ બાળકી નાનું એવું જેનું સ્વરૂપ, હે માં તમે મને પ્રગટ કરી તો તમે મારું નામ ધરાવો. માતાજી વાત કરે, ઈ વખતે માં વડી આદ્યા શક્તિએ કાળ ક્રોધમાં વાત કરી, અને માને જ્યારે માં માનો ન્યાય ન કર્યો, જોજો ધર્મે ધર્મની મિસ્ટેક થઈ જાય છે. માતાજીનું નામ નો રાજુ, અરે મેરી માં ગજાહીણ બાળકી મેરી હુંસડી, પવાયની દેવી પવાયની દેવી પહેરીની દેવી. કહેવતમાં કીધું છે માતાજીને કઈ વાત નથી કરતા, તો ધર્મે ધર્મનું હગું, માણે માણાનું હગું. માં સતી વડી આદ્યા શક્તિનું શિશણું સરોવર, નાક અને બાવલીઓ મૂકી લોકો જીવ જડ્યો પંખી પામર, એની અંદર કોઈ સાંસ ન બોલી શકે. ત્યાં જઈ એ બાવલિયાને મારી ઊભો ચીરીને સિંહના રાણ દઈ દીધા. ભાત ભાતના પકવાનના હાથ ઓરડા ભરેલા, પણ મહાશક્તિ જોગ માયા એને જમવા માટે એને મુખવાસનો પોરણીઓ પણ બાંધી મૂકેલો, પણ ઈ માં શક્તિનું જે હતું એ બધા હાથે ઓરડા માતાજી એવું સૌરૂપ વધારી ગયા. માં બાળકી હાથે ઓરડાનું ભોજન કરી ગયા, પણ કોરડિયાને મારી નાખ્યો અને માં પાવાની દેવી પાસે જઈને ઉભી રહી. મહાશક્તિ
मारो नियाक्रियो नहीं मारो नाम धरा तू नहीं धर्म ने स्वर्ग दी थी तू करता वारू लागे मर विहा माँ ओ मर विहा ओ मेरी गदाहीन बालकी जुनिया बूटी तो देन मारी गजने जुनिया बूटी तो देन मारी गजने जीवनिया बूटी ओ देन मारी बहिने जीवनिया बूटी ओ देन मारी बहिने मारा जुनिया 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 राईका मारा जुनिया राईका बापा जुनिया बूटी ओ देन मारी गजने जुनिया बूटी ओ देन मारी गजने सोना सिंघड़िए देन मारी गजने सोना सिंघड़िए देन मारी गजने सोना सिंघड़िए देन मारी बहिने सोना सिंघड़िए देन मारी बहिने ये सोना सिंघड़िए ये सोना सिंघड़िए ये सोना सिंघड़िए देन मारी गजने सोना सिंघड़िए देन मारी गजने सोना सिंघड़िए देन मारी बहिने सोना सिंघड़िए रूपानी खजिए देन मारिया रूपानी खजिए देन मारी बजने रूपानी खरिए देन मारी बहिने रूपानी खरिए देन मारी बहिने सताणी कुल की देवी माता मेलड़ी 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 सताणी कुल की तू तो दीदी 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 माता मेलड़ी 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 सताणी कुल की देवी माता मेलड़ी सताणी कुलनी देवी माता मेलड़ी सताणी कुलनी देवी माता मेलड़ी सताणी कुलनी देवी माता मेलड़ी बात करता वारू लागे री मेरी माँ पहले दीकरियाने करी दी पहले थी करियाने करी दी
શું બન્યું? અમરિયા દૈત્યને માર્યા પછી 33 કોટી દેવસ્થાન, હવે માં આદ્યાશક્તિ ઈ માંડવ ગઢની અંદર નવરંગો માંડવો નાખી અને 33 કોટી દેવસ્થાન સર્વે દેવીઓનું પૂજન કરવું અને માતાજીનો નવરંગો માંડવો જે જેના જેવા નિવત એવા નિવત આપવાનું નક્કી કર્યું. માતાજી ઉના રથ ના સર થી માતાજી ના રથ ના સર થી વીર ને જવાબતા કરે ઓ મારા વીર હે મારા વીર રે રે ઓ મારા વીર. 52 વીર માં ઈ 4 વીર મોટા, કોયલો ભેરવો રગત્યો અને ખેતલો વીર, ચારેય વીરને ઈ હાબદા કરી અને બોકડાની વાઘુ લેવા બોલાવે છે. બન્યું એવું, પાવાની પાલમાંથી વીર નીકળે છે. આમ જોયા આ તો માતાજીનું ભોજન હતું. મા સતી જોગ માયા અને મા નનામી બાળકી આમ પાવેથી હેઠી નજર કરીને માં પાવાની દેવીને વાત કરે છે, હે માં, વીર બકરાની વાઘુલો નીકળ્યા છે અને કદાચ કોઈ આપણને નાનું મોટું આપશે તો આપણે વેસીને ખાશું કે છે. માં પાવાની દેવી વાત કરે, બાપા બાળકી જા, પણ કદાચ પ્રેમથી આપે તો લેજે, નકદ નો લઈશ. બોલું એવું, આ તો માને બધી રસના રસાવાની હતી બાપા. ડોશીનો વેહ લઈ માતાજી માર્ગમાં ઉભા થયા. વીરને વાત કરે છે, બાપા મને મને બહુ ભૂખ લાગી અને મને એક નાનું મોટું આપો તો હું ખાઉં કે છે. વીર પહેલાં પ્રેમથી વાત કરે છે, બાપા ડોશીમાં આ તો માંડવગઢની અંદર 33 કોટી દેવસ્થાનનો મેળો છે અને એની અંદર માતાજીનું ભોજન છે, આ દેવાય નહીં. માતાજીને ખબર હતી પણ તી સતા માંગે છે. વીરે ક્રોધ કરી માતાજીને કીધું, ડોશી જાવું શક નહીં, નકે ગેડિયા ભેગું કેસે માથું ઉતારી લેવામાં આવશે. રૂપ વધારી થઈ વીરને એક એક છોટ મુખ મુખ ઓળા કરી નાખે. વીરને એક એક છોટ મૂકી મુખ ઓળા કરી અને આખી જે વાઘ હતી બધી આરોગી ગયા માતાજી. નાનું મોટું પાવાની દેવી પાસે લઈને, માં વીર બહુ સારા છે કહેશે અને મને આ નાનું મોટું આપ્યું છે તો નાય તે મહાસતી પાવાની દેવીને થોડું ઘણું આપ્યું ને બીજું બધું નાય તે માતાજી આરોગી ગયા. ધીરે 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 સમય પૂરો થવા આવ્યો. મહાસતી જોગ માયા 33 કોટી દેવસ્થાનનો મેળો જ્યાં માંડવગઢ અને જ્યાં માતાજીનું જે સ્નાન કરવાનું હતું સરોવરે જાય, આમ જોતા બાવલિયાને મારી નાખેલો સિંહના રેણ દે દીધા. ઓહો, આ મારું કોણ, આ મારું નુકસાન કર્યું કોને? માતાજી વિચાર કરી દીધી રે, મારું પ્રાસ કોને કર્યું? માં આમ પૂર્ણિયો મેરે લો પીળેલો. હાથે ઓરડા જે મીઠાઈઓ હતા એ માતાજી પણ ભોજન કરી ગયેલા. આજે વિચાર કરે છે, ઓહો જીતવા દેવી દેવસ્થાનમાં, આમાં મારું કોણ, મારો દુશ્મન કોણ? કોઈનું કંઈ બુરું તો કર્યું નથી અને જે અમર નામનો રાક્ષસ હતો એને તો રણમાં રોળી નાખ્યો છે, પણ આ ખબર માને નથી કે આ આવું કરી શકશે બાપા. પણ ધર્મ મોટું નથી મિત્રો, ન્યા છે ને ન્યા, ન્યા મોટો છે, ન્યા માટે ગમે તે કરી શકે છે. આમ પવાહની નજર કરી, માંડવ
પાવાગઢથી માયા પાવા હમે નજર કરીને તા મહાકાલીની વાત યાદ આવી. ઓહો, કદાચ આ સતરા દેવીને પાવો આપ્યો છતાં મારું નુકસાન કર્યું. વીરે પણ વાત કરી, કોક પાવાની પાયલમાંથી કોક ડોશી આવે છે અને આ ઈ ડોશી આ બધું જે મહાન સંકટ ઊભું કર્યું છે એ ડોશીએ ઊભું કર્યું છે. ધીરે 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 વાત કરતા વાર લાગે. 33 કોટી દેવસ્થાનનો મેળો, એ ધર્મ યુદ્ધ ચાલુ થયું, માતાજીનું યુદ્ધ ચાલુ થયું. માતાજીનું યુદ્ધ ચાલુ થાય રાજા કહેવાય બાપા. ઓહો જીતવા, આ તો માતાજી રોઠા છે અને આ માતાજી નો કોપ છે કે છે. માં બાળકી વાત કરે, હે માં પાવાની દેવી, મારો ન્યાસ તમને માયે બોલાવ્યા અને તમને પ્રેમથી પાવો સુપ્રત કર્યો, પણ મને જીને પ્રગટ કરી અને એને મને નામનો મારું ધરાયું. હે માં, મારો શું ગુનો? તો આ બધું જે નુકસાન માનું કર્યું છે ને એ મેં કર્યું છે અને હું મારું નામ ધરાવી અને હું ન્યા લઈશ, તારે હું છૂટકો કરીશ. માતાજી ભગવાનની સભામાં દઈ ઉભા રે, ઓ મારા ત્રિલોકનો નાથ. માં શક્તિ માતાજી બાળકી વાત કરે પ્રભુને, પ્રભુને અત્યારે મારે સમય નથી, મને ચક્ર આપો. બાકી ન્યાયની કે અન્યાયની ભગવાન પ્રભુ, હે મારા ત્રિલોકના નાથ, તમને ખબર છે કે છે. ધર્મ યુદ્ધ ચાલુ થયું. આમથી માં સતી આદ્યા શક્તિએ ત્રિશુલનો ઘા કરે, આંકોથી ચક્રનો ઘા. માં બાળકી જ્યાં ચક્રનો ઘા કર્યો, ભગવાન ત્રિલોકના નાથ અંતરધાન બની પૃથ્વી માથે વિદરી પડે. ચક્રયન ત્રિશુલ હાથમાં લઈને ઉભાર્યા રી રી, અરે મારી માતાજી રી રી રી, ઓ મારી માતાજી. માયે શક્તિ આજે જગ માંડો દે માં, નામ ધરાયા મેલડીમાં. માયે શક્તિ આજે જગ માંડો દે માં, નામ ધરાયા મેલડીમાં. એ માયે 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 શક્તિ આજે જગ માંડો દે માં, નામ ધરાયા નામ ધરાયા મેલડી માં.
माये बालकी नु रूप दर्शायु रे मां नाम धराया मेलडी मां हे माये बालकी नु रूप दर्शायु रे मां नाम धराया मेलडी मां माये हाथ मां माये हाथ मां छत्र लिधु रे मां नाम धराया मेलडी मां हे माये हाथ मां छत्र लिधु रे मां नाम धरा माये जीवनिया राई कान हरियो रे मां नाम धराया मेलडी मां माये जीवनिया राई कान हरियो रे मां नाम धराया मेलडी मां क्याथी बूटियो सोलो लाया रे मां नाम धराया मेलडी मां क्याथी बूटियो नाम धराया मेलडी मां नाम धराया मेलडी मां नाम धराया मेलडी मां माड़ी वेद माता तारू नाम जन ऋषि मुनियों करे प्रणाम पन काली काली कमला ब्राह्मणी तू हे माड़ी शिवा सांभवी रुद्राणी तू पन काली 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 कमला ब्राह्मणी ओ माड़ी शिवा सांभवी शिवा सांभवी ओ माड़ी रुद्राणी तू पृथ्वी माथे पृथ्वी माथे आकार मसी ओ मेरी वाला भगवान जावी आज निभारिया ओ मेरा त्रिलोक नाथ दीदी भगवान त्रिलोक ना नाथ आवी नो भारिया हे माताजी बापा तमारे सो झगड़ो से नानी एवी बालकी सोले शणगार पेरी अने पावा डूंगर माथे थी मां बालकी बोली भगवान नो चक्र रही गयो हाथ मां शंख गजा धारण करी अलग 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 हाथे अलग अलग हथियार धारण करी माँ बाल की बात कर से प्रभु मारू नाम नो धरायु अने ई माँ आज्ञा शक्ति ई माटे मैं बधु नुकसान करूस माँ शक्ति जोग माया बात करे त्रिलोकना नाथ ने हे प्रभु आ बधु जे कहीं आ उभू करूस तो महासती जोग माया ई पार्वतीए पार्वती जी अने भगवान भोलानाथ शंकरे उभू करूस तो इमने पन बोलावा पड़े बन्यु एवु भगवान भोलानाथ ने बोलावे से 33 कोटी देवस्थान मळी ई मानु नाम मोटा मान थी जिनु नाम पड्यु इनु नाम मेलडी राखवा मां आयु बापा महान महान कहता शक्ति मां शक्ति महान श्रेष्ठ महान कहता मां मेलडी पण भगवान भोलानाथ ने 33 कोटी देवस्थान मां सती आद्या शक्ति बात कर प्रभु तमारे आ मां मेलडी नु तमारे कुल बनावी देवू पड़शे जो ईश्वर ने पण कसोटी करवी पड़े विष बदलो करी अने माथे
ટોપલો લઈ અને માતાજીને કંડિયામાં કુવારે છે અને એ હાલી નીકળે છે. ભગવાન ભોલા મહાદેવ માથે કંડિયો લઈ હાલી નીકળે હાલી નીકળે હાલી નીકળે. એમ કહેવાય ચોમાસાનો દિવસ વાવણીનો દિવસ અષાઢ મહિનાનો દિવસ ચારેય બાજુ વાવણી થાય છે. કણબી પટેલ ગામમાં દુઃખી જીવન પણ હાથી લઈ અને પોતે સીમમાં વાવણી કરવા જાય છે. ભગવાન ભોળાનાથ માણસના રૂપે જઈ અને મા મેલડીનો કંડિયો લઈને સામે મળે છે. એકા બીજી વાત કરતા, બાપા તમે કોણ છો? ભગવાન વાત કરે છે, મારે એક કામ છે અને કદાચ આ માતાજી છે અને બહુ તમારું કામ કરશે. અને જો કદાચ તમે રાખો આ માતાજીને અને એનું પ્રેમથી એનું પૂજન કરશો, જાઓ તમારા ભર્યા ભંડાર કરી દેશે આ મા છે. ગણદીએ વાત કરી, બાપા મારા પાસે કાંઈ છે નહીં, પાંચે જાહેર માતાજી છે કે છે, ભલે વાંધો નહીં, મારે જાહેર માતાજી જોતવા નથી, પણ પાંચે જાડના બદલે હું તમને આ માતા મેલડીનો કંડિયો આપું છું અને આ જાહેર માતાજી છે એ તમે ગામમાં જઈ અને સમુદ્રમાં નાખી દેજો. કણબી પટેલને ભગવાન શંકર એ કંડિયો આપી અને હાલ્યા જાય છે. ધીરે 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 ઘરે લઈ ગયા. પટેલના ઘરેથી બાઈ માણસે પૂછ્યું, બાપા આ શું વસ્તુ છે? આ માતાજી છે અને આપણું કામ કરશે, પણ આ તો મહાસતી જોગમાયા હતી બાપા. પટેલ જ્યાં ગામની અંદર પગ મૂક્યો, માણસો માનથી બોલાવવા માંડ્યા. એક બે દિવસનો સમય થયો. ગામમાં વાણિયાની દુકાન વાણીએ વાત કરી, પટેલ તમે કેમ આવતા નથી અને જે કંઈ તમારે જોતું હોય, ભલા માણસ આ વાવણીનો સમય છે અને જે જોતું હોય જાઓ તમારા માટે છૂટી છે. ધીરે 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 સમય પાટલા પાડતો જાય છે બાપુ. પટેલો સમય હારો આવ્યો. વર્ષ બે વર્ષની જડું થઈ ગઈ. પાંચ માણસમાં પૂછાય, સમાજમાં પણ જેનું નામ ગવાય, આવી જેની સરતી કળા કરી દીધી. નજરી રાતનો સમય થયો દીદી, અરે મારા પટેલ દીદી. મજરી રાતનો સમય થયો, કંડિયામાંથી અવાજ આવ્યો, પટેલ હું તો શું જાગસ બાપા? કણબી પટેલ ચારે બાજુ નજર કરે છે, જઈ માણસ રૂકી જાય જ નથી. ફરી અવાજ આવ્યો, એ મારા પટેલ હું મેલડી છું બાપા. મેરી વાર જાજુ ખાંભે ને રે, મેરી મેલડી ની વાર જાજુ ખાંભે ને રે. મારી મેલડી નું કલબિન ને રીરી, અરે મારા પટેલ રીરી. પટેલ વાત કરીશ, બાપા તમે કોણ છો? હું મેલડી છું. આજે તારી બગડી બાજી સુધારી મેં, પણ મારું કળબન મને હવા પાલીનો તાવો, હવા પાલીનો ખીસડો
અને એક બુટિયો બોકડો. હવા પાલીનો તાવો ખીસડાઈની તો પટલે હા પાણી જા, પણ બુટિયા બોકડાની વાત આવી ને ઓહો માં, અમારી સમાજની અંદર આનો શેરો થાય. પટલ પોતાની ધર્મપત્નીને વાત કરે. બીજા દિવસનો સમય થયો, માતાજી પૂછે છે, પણ પટલ વાત કરે છે, હે માં એ મારાથી નહીં દેવાય, પણ હું એટલું કરું કે તમારું કુળ ગમે નાથી હું ગોતી દઉં. માતાજી નો કડિયો લઈ હાલી નીકળે, હાલી નીકળે ભાઈ, હાલી નીકળે. ઓહો માતાજી નો કડિયો લઈ હાલી. ધીરે 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 હાલતા 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 વગડાની અંદર ભારમલિયા નામનો વાઘરી એને વાત કરી. એની પણ એવી મોડી દશા, પણ એને ખબર પડી કે બાપા તમે કોણ છો. ભારમલિયાએ પોતાની જાતની વાત કરી. ઓહો કદાચ આ મેલડી માસે અને હું લાવ્યો છું, મારે તમારા પાસેથી કંઈ કિંમત નથી લેવી, જે કંઈ તમારા પાસે હોય મને આપો, પણ આ માને તમે આનું પૂજા તમે કરી શકશો બાપા, અને જે માં કહે એ તમે કરશો, અને આ માં મેલડી જાઓ તમારું અખૂટ ભંડાર તમારા ભરી દેશે. ભરમલિયાએ વાત કરી, એની પણ મોડી દેશે, બાપા મારા પાસે કાંઈ નથી, પણ હવા પાંચ છ જાહેર છે, એ જાહેર કણબી પટલને આપી. માં મેલડીનો કંડિયો એ ભારમલિયાએ લીધો. ભારમલિયો લઈ કુલની દીદીનું કલની દીદી માવી હોલી. પોતાની ધર્મ પત્ની ને વાત કરી, બાપા યા માય મેલડી સેરી. પણ દુખ્યું જીવન વાર મિલ્યાનું, આટો મારી જલી રી રી રી, મધરી રાતનો ગુજરો થયો, આવી જાહીર બાળકી આવી રી રી રી. હાથમાં ખંડુડી શ્રી ચાર કહુ ના બાબર કાકરી રી. અરે મારા ભાર મિલિયા લેને લેને મેલી ગોલી નો ગરા ગુદિન લે બાપા રી. ભાર મિલિયો વાર કાયો માંડે તારું જે દુઃખ છે અને દુઃખ દૂર કરું તો
તારી દેવી જે કુળની દેવી માં વિહળી છે એના પહેલા મને મેલડીને સમાડવી પડે તો આ તારું દુઃખ દૂર કરવું. હે માં, તમે મારા ધણી બનો તો મારી માં વિહળીના મોર પેલું તમારું પૂજન કરીશ અને પછી મારી માં વિહળીનું. સમય હાલો જાય છે પણ આ તો ધર્મ ને કરવું બાપા. ગામની અંદર વ્યવહાર બંધાણો પાંચ ગામની અંદર પૂછાય કે ઈ અત્યારે ભાર બની તો સમય, કારણ કે એની માની મહેર છે અત્યારે. આવું જ આ નામ માતાજીને જગ પ્રસિદ્ધ નામ કરી દીધું સમાજની અંદર. બન્યું એવું સર્વે સગા સ્નેહી ભેગા થયા અને વાત કરી કે માં વિહળીએ તમારી લીલા લહેર કરી દીધી, સમાજને ખબર નથી અને હવે તમારે માને જમાડવા પડે. નાક ના કેવા છી ધર્મની ભૂલી ભાર મળ્યો ભૂલી ગયો જે માં મેલડીએ વાત કરી સપના દાખલ વાત બની જઈ. માં વિહળીનો નવરંગો માંડવાની નાખવાની તૈયારી થઈ. ઓહો જીતવા મારો મેલડીની બોલી ભૂલી ગયો માં મેલડી ગણી દે. ઓહો જીતવા પણ આને બીજું કંઈ કરાય નહીં. પણ માં વિહળીનો નવરંગો માંડવો નાખ્યો છે, મારી 99 નાચ ઝૂકી મળી જઈશ. પણ ગામમાં રાજા 100 મહિના લગ્ન થયેલા અને રાણીને લાવેલા રાણીવાસમાં અબોલા રાણી 100 મહિનાથી બોલે નહીં. મેલડી વિચાર કરી સોનાની સાસે રૂપાની પાખરી હિરે જણે લૂજ ના વરુદની રાણી ના નજરે જના જના વરુદનું રાણી ના નજરે પડે ઈ સોનાની સાસ રૂપાની પાંખ આવું હીરે જડેલું જનાવર ઈ અબોલા રાણીના નજરે જા પીડ્યું ને તા રાણી બોલી. રાણી ના નજરે પડી આકાશ માર્ગે ઉડી નીકળી આકાશ માર્ગે માતાજી ઉડી નીકળ્યા. બેનડીઓએ વાત કરી, ઓહો આપણે રાણી સાહેબ તો કેસે બોલ્યા. જ્યાં રાજા જઈને ઉભા રહ્યા તા આ તો અબોલા રાણી હતી અને આ માની દયા હતી બધી અને આ તો બધી માં મેરડીની રસના હતી બાપા. રાજાએ પોતાના સિપાહીઓને બોલાવ્યા. બેનડીએ વાત કરી, સોનાની સાસ રૂપાની પાંખ અને હીરે જડેલું જનાવર ઈ રાણી સાહેબના નજરે પીડ્યું અને એને કોઈ ગોતી લાવો તો જ રાણી સાહેબ જીવશે, નકર પોતાના દેહનું બલિદાન દઈ દેશે. બન્યું એવું સિપાહીઓને વાત કરી. સિપાહીઓ પાસેથી સલાહ લીધી રાજાએ આનું કેમ કરવું અને ધર્મને વાતું રાખ્યું બાપા. સિપાહીઓએ ધીરે ધીરે રાજાને વાત કરવી. બાપુ
ગમે એમ તોય આપણા ઘરના પાધરમાં ભારમલિયા નામનો વાઘરી અત્યારે 99 નાજ ઝુકીમ વળી રહીશ. અને કારણ કે એ જનાવર સોનાની સાસ, રૂપાની પાંખ અને હીરે જડેલું જનાવર જંગલમાંથી જો ગોતી લાવે તો એ લોકો ગોતી લાવે, બીજાનો કોઈનો ભાર નથી કહેશે. કેવતમાં કીધું છે, જ્યારે પોતાની કુળદેવીની કદાચ કફા મરજી હોય તારે ધોમાથી ફાલા ઉભા થાય બાપા. મેરી લાજ લે ઘર મિલિયા ને બોલાવે. આપ નવરંગો માંડવો નાખ્યો છે, બે પાંચ નાચ અને ભારમલિયાને રાજા હુકમ કરે છે, હે ભારમલિયા સોનાની સાસ, રૂપાની પાંખ અને હીરે જડેલું જનાવર ગોતી લાવો, અને નહીં ગોતી લાવો તો કહેશે તમને ફાંસીનો હુકમ આપવામાં આવશે. રાજાનો હુકમ થયો રે બાર મિલિયા નવાણું લઈ દને વાહના વાડે જવા પૂરે વીરી બાર મિલિયા ની નવાણું લઈ દને બાર મિલિયા ને વાહના વાડે પૂરે ઓહો મારા વિહામાં મારા વિહામાં મારા વિહામાં મધરી રાત નો ગજરો થયો મિલિયાના નજરે પડી મારા ભાર મિલિયા હું તો સત જાગ સુધી હું મેં લડી બોલું મારા ભાર મિલિયા મારા ભાર મિલિયા રી મારી હવા પર દિના હું માની લેનારી ખંડુડી શ્રી ચારિત હુના ગાભર કાકરી અરે મારા ભાર મિલિયા મારી વાર્તા યુ ખાભર ને રી રી ભાર મિલિયો વાત કરે મારી માતાજી રી રી. હે માં તમે કોણ છો બાપા? અરે મારા ભાર મળ્યા હું મેલડી. એક દી તે બોલી પહેરેલી અને તારી કુળની દેવી પહેલા મારો માંડવો નાખવાનો અને મારો બૂટિયો બોકડો મને હવા પાલીનો તાવો અને ખીસડો દેવાનો એ તું કેમ ભૂલી ગયો બાપા? વાત કરતા વારે લાગે લે 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 મારી માતાજી આમાંથી આ બધી ખાના ભી તોડાવો મેરી નિવાણું નાયત ને પેલો તમારો માંડવો નાખું આ મેલડી નો રી. આ તો ધર્મની વાત છે બાપા, હવાનો પોટ થયો. વાત કરતા વાર લાગે વાર લાગે સોનાની સાસ રૂપાની પાંખ હીરે જડેલું જનાવર
દિવસ ઉગવાની તૈયારી રાણીના મહેલે થઈ રાણીના નજરે પડે ધીરે 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 રાણીના નજરે પડ્યું બોલા રાણીને બોલતી કરી હે મારી રાણી મારે તારા વ્રત છોડવાના હતા અને હે રાણી બાપા મને મૂકી દે અને મારા ભારમલિયાનું મેવાડું છે ને એને છોડાવી મૂક અને હું મેળડી છું રાજાનો હુકમ થયો નવરંગો માંડવો પ્રેમથી નાખો બાપા નાખો રાજાનો હુકમ થયો બધાને છોડી મૂકે અને માતાજીનો નવરંગો માંડવો નાખી અહીંયા અબોલા રાણીના પણ વ્રત છોડ્યા અબોલા રાણી જનાવરને હાથમાં લઈ આમ ઝાલે છે હે મારી રાણી બાપ પણ નવરંગા માંડવે અત્યારે મારી મેલડીની વાટ જોવાય છે અને મને છોડ કારણ કે તારા વ્રત છોડવાના હતા એટલા માટે આ મેં પ્રગટ પરચો આપ્યો બાપા મારી નાવરંગો માંડવો નાખ્યો નવરંગો માંડવો નાખ્યો મારી નાચ ને કેલાશું અમર પ્યાલા લઈ ભી ગઈ ખમા ખમા મારી નાચ ને તમને જાજી ખમાયું અહો મારી વિહળી અહો મારી મેલડી ની તમને જાજી ખમાયું તમને જાજી ખમાયું બાપા તમને જાજી ખમાયું માં મેલડી ના માંડવા નાખ્યા દે માં માંડપ માયાવો ને નવરંગા માંડવા નાખ્યા દે માંડપ માયાવો ને મે મનાયો બીડ ગુલાલ ઉડે દે માંડપ માયાવો ને પેલો વાયક ચોટી માં જાવે રે માંડપ માયાવો ને પેલો વાયક ચોટી લા જાવે રે માંડપ માયાવો ને ચોટી લાથી ચામુંડી આવો રે માંડપ માયાવો ને ચોટી લાથી ચામુંડી માયાવો રે માંડપ માયાવો ને
जावे रे मामंडोने पवागढ़ की कल क्या आवो रे मामंडक मायावोने जो आए कई डोर से जावे मामंडक मायावो ने जो आए कई डोर से जावे रे मामंडक मायावो ने माया अंबावाली वेला आवो रे मामंडक मायावो ने जावे रे मामंडक मायावोने ए बाप कोडल वेले रायावोने मामंडक मायावोने ए मां कोडल वेले रायावोने मामंडक मायावोने माता मेलडी ना मांडव नाखा रे मामंडक मायावोने मां मेलडी ना मांडव नाखा रे मामंडक मायावोने मां मेलडी ना मांडव नाखा रे मामंडक मायावोने मामंडक मायावोने